तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। Thank you.
ગુજરાત નો આશરો લઉ માં દેવી મરમરા મારા રખવાળા ગરજે માં મગવાણા ગુરુ ના દીવડા ની લાજ તારે હાથ છે જય દેવી મરમરા
सामने पेला दारूना नशा में बदे में हत्या करी ना हां मने तो अफसोस થાય છે हां महाराज કે બ્રાહ્મણ ની દીકરી અને બ્રાહ્મણ નો એક દીકરો મારા હાથ થી માર્યા ગયા છે હા અને મરતા મરતા બોલતો ગયો છે હા અને આજ મરતા મરતા બોલતો ગયો છે કે મહારાજ જીવતા કઈ ક્રિયા કયો નથી હા મીરા પછી બ્રહ્મ રાક્ષસ બાબરા નામનો ભૂત બની હા પાટણ ના એક એક કાંકરણે ઉસમસ આવી હા મહારાજ હા જીવતા કઈ ક્રિયા કયો નહી મર્યા પછી હું કરવાનો હતો મહારાજ કઈ નો કઈ પિતા નહી હવે હું આરામ કરું છું આરામ કર तेरे बाबरा ने तीन वक्त में पड़तो मुझो ये मैं बापू आयो तेदी मदा है आखो राज मेल धलाई ना क्यों आने पछि बाबरा सामे में पंजो मिलायो एक और बाबरो ने एक और करण घेलो बाबरो मने आन कर तो बापू मने रेवा दियो रेवा दियो अबे हूं नहीं आऊं हां बापू हां एम कर दो तो ए बापू ए बापू एम कर दो ना हां तो बाहर तो आता हां हां बापू ने आ दे में आम आता ए बापू दे में आम आता हूं आम आता अन युद्ध सिंह युद्ध में अंदर ये तुमने पसाड़ ना ना दे में पसाड़ हां दे में पसाड़ो जो महाराज ने पसड़े एम कहिस ने हां तो नौकरी में डिसमिस करिस ना ना बापू डिसमिस ना करता अन बापू एक तुमने बात दो आयो जो आपरा से ने बाबरो काई नो करे बाबरो दीवान में बाबरो आपने वो करवानो छे हां काई नो थाय आ काई नो थाय बापू ये बाबरो आपने काई नो करिए के बापू बापू रूपेट रूपेट ली गयो रूपेट लो बाबरो आवी गयो पहलो ही नहीं थी ना बापू तमे बेहो कौन से पूछियो पूछो पड़े आ बेहो बेहो बापू बापू दारू इतरी क्यों ने कौन सो
कौन छो हई उड़ी हई उड़ी भाई जय देवी मरमरा माता जी नो नाम हम जाइ जय देवी मरमरा जय देवी मरमरा अंतर थे नाम लियो ने दुख ना भागे भोगा थे जाए एवी मां भगवती तुम्हारो काम कयो कच्छ मां के कणगढ़ क्या कणगढ़ हमें ना दिवड़ा दे खाए राजमहल सुधी आवी क्यों पर अजी मने ई खबर नथी क्या कयो राज छे आ कयो राज छे ने आईना महाराज कौन तुमने खबर नहीं होय नथी खबर भाई कर्ण गेला महाराज कर्ण गेला पाटण नो महाराज कर्ण वागेलो वाह आयो तो ठिकाने छु भाई पर तमे पहला वेला छो पहला वेला तुम्हारी गुजरात की धरती माथे आयो छु तो पाटण ना महाराज ने मारे मळवू छे मळवू छे हां कणको मारी जो पूछी नाओ छो पूछी नाओ जैने छो जैने कहवानो के गजाणो मानस छे नोधारो मानस छे एकलो मानस छे मळवा मागे छे बापू ने घणे खामा बापरो नथी हूँ छो बोल नानजी तो प्रधान जी कहे श्या माटे तर आवु छु અજાણ્યો મહેમાન અજાણ્યો મહેમાન છે અંદર આવને રજા માંગે છે બોલો ભૂત તો નથી ને જા તપાસ મેળવી અને અંદર આવવા દે હા હા એવડી બાપુએ કીધું હા તમે ભૈયા બાપુએ કીધું વાહ વાહ કદાચ ગુજરાત ની મહેમાન ગતિ આવી હોય અમારા કચ્છ માં તો આવો રિવાજ નથી પણ ગુજરાત માં મહેમાનો ને આમ માન મળતા હશે એટલે વખાણ ની મારી કોયલ છો મહારાજ ને મળવું છે જય જય દેવી મરમરા આવ જણાવાન ક્યાં દેશ નો વતની સો હું તારું નામ છે કચ્છ માં કે ગણગટ થી આવું છું કચ્છ માં કે ગણગટ કેકણગઢ કરીને ગામ છે ભાઈ બન કેકણગઢ માં તો મારો મિત્ર હતો તો જેનું નામ કે હરદે મકવાણો કહે ને એ શું કરે છે મહારાજ કે હરદે મકવાણા મારા પિતાજી કારણ કે કચ્છ ની માજપા મારો જન્મદિવસ ઉજવાતો હતો જરૂર સિંધ ના સુમરાય પાછળ થી ગા કરી અમારા કેકણગઢ ની ગાયું વાલી મારા પિતાજી ગાયું ની વારે ચડ્યા લડતા 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 દિગાણાની માલિબા મારા પિતાજી નું મસ્તક પડ્યું ત્યાર પછી દિગાણાની માલિબા હું ચડ્યો લડતા સિંધના સુમરાનો સહાર કર્યો એમલ હોવું જોઈએ મહારાજ સિંધના સુમરાઓની ફોજ મારી પાછળ છે એટલા માટે મહારાજ હરપાલ ને મગવાણો તમારો આશરો લેવા માટે આવ્યો ભાઈ બન મારા આજ ભાઈ બન નો દીકરો મારો મિત્ર છે કારણ કે કચ્છ માં કે કાણગઢ ગામ અને બચપણ નો મિત્ર જ ને કે હરકે મકવાણો એનું સંતાન હરબાલ દે આજ મારે આશરે આવ્યો છે અને આજ હું તને જો આશરો આપવાની ના પાડું તો કાલ પાટણ ની પ્રજા વાતું કરે કે આવેલ મહેમાન ને મહારાજે આશરો નથી આપ્યો ભાઈ બન ખા પીને આનંદ કર મારું રાજી રાત તારું છે ભલે મહારાજ હરબાલ દે મકવાણા ને તમારી મહેમાન ગતિ માણી ને આનંદ છે મહારાજ હા આજે તો ફરીવાર મારો જન્મદિવસ ઉજવાય છે આજ ના જન્મદિવસ નિમિત્તે મન હી મજાજ ના કોઈ ની દરકાર છે મન હી મજાજ ના કોઈ ની દરકાર છે જાઓ ખેલો ખુશી થી પાછા આપણા પબાર છે આજ આપણા મહેમાન કચ્છ માંથી પધાર્યા છે ગુજરાત માં તો મહેમાન માટે શું જોઈએ બાપુ મહેમાન માટે બીજું કઈ નહીં બે ગોથળી સારામાં સારી અહીંયા ગાનેવાળી આવશે
वाह संगीतकार लक्ष्मीकांत प्यारा लाल अविनाश भैया राणा प्रताप जो लगे छे एक बाजू ने मुछ अपना ठड़ाई गई सुकाम सुकाम दादरू आथड़ो खाई गए अने एक बाजू ने केम वळ ऊपर वळ खाई गई से एक बाजू ने मुछ वळ खाई गई नाना ना लाडवा गई है एमा हर वक्त मारो जन्मदिवस उजवाय छे तेरे जरे सूर्या बानो कहीने आवता था गावा वाली तेनी आ बे दीकरी तेनी छे नानी नानी ती दी हेती वा दीकरी मारी कसरी मा पहले थी आवे छे हां ते बापू ई भले धीमे आई बे धीमे आई निया सूर्या बानू एने दी आई निया ए बड़ी ओळखण आवे छे आ आ बराबर छे એટલે ઓળખાય ઓળખાય હા વાહ વડોદરા વાળા સૂર્યા બાનુ કૃષિમાં આવતા આવતા એની દીકરી એનો દીકરી છે તું પણ એમ થઈ ગઈ ઉંમરમાં 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 દીકરી ઉંમરમાં દીકરી તારી માં આઈ ગાવા આવતી ડઈ પગમાં કિલો કિલો ઘૂઘરા બાંધ્યા હોય ઘૂઘરો એ દીકરી તારી માં ક્યાં મારી માં હા દીકરી તારી માં લાગ રૂપિયા ઓર્ડરમાં તારી માં ગઈ તો ગઈ ગઈ મારા ઘરનું પોતો મારી દે ગઈ રાજમાં પોતા કરવા આવતા મારો રહ્યો કઈ કામકાજ કરતો નથી ઘર માં કઈ પૈસા લાવતો નથી બાપુ મને મરી જવાનું કે છોડે એમને પૂછો ને છોકરી તમારે છે ને અહીંથી જવાનું બાબરા બાબરા જાઓ અહીંથી બસ માં બેહો તમે બાબરા જાઓ ત્યાં તમે બસ સ્ટેન્ડ ઉતરો ત્યાં કોક મદારી ને ગોતો
મદારી અને મદારી ને કઈ ભાઈ સાહેબ બાપા તારી મોરલી દે ને મોરલી લઈ અને પાછું આ ગામ માં વી આવવાનું અહીંયા બેસ્ટ ને ઉતરીને અહીંયા જવાનું તારે નદી માં અને નદી માં જઈને આવડો મોટો રાફડો ગોતવાનો એ રાફડે જઈને તારે મોરલી વગાડવાની અને એમાંથી નાગ નીકળે બરોબર અને એ તારી આમ લડે અને એને પકડી તો એ લાઈન મને કેડા એટલે હું મરી જાઉં બરાબર બરાબર હું અહીંયા આજે બસ માં બે હું અને બાપ તમુદ્રુ અને બસ સ્ટેન્ડ માં આટો મારું કોક મદે ને રખડતો હોય એને પીકે લાગુ હાય મદે ને ભૈસા બાપા તારી મોલ્લી મન દે એ મોલ્લી મન આપે એ મોલ્લી આપે ને કેમ કે ભૈસા બાપા મદે ઈ મોલ્લી આપે ને પાછો બસ માં બેવું પા કરિયાણા ઉતરુ નદી ને કાઢે આટો મારું ન્યા કઈક રાફડો હોય એ રાફડે મોલ્લી બગાડું નાગભાઈ નીકળે મોલ્લી હામે લડે લડે એને પકડો તો તારો બાપ પેલો મને નો હટે ઈ તો કહું છું સાઈન મેને કીધું કે મારે કઈ ધંધો થઈ કરવો સંગીત ની શરૂઆત મહિના કદે બે દે કે ઈ ઓ નો રે
અરે તમારી મીઠાઈ તમારા તરફથી આશીર્વાદ કેવો? લાડવા ખાધા ગમે તે પેટમાં ગડબડ નો થાય.
નકરા આશીર્વાદ ન હોય, મફત માં મુજરો ન હોય, કઈક દેવું પડે. તમે પાછા રાત નો રમકડો ગુજરાત છે, મહેમાન ને કઈ રીતે સ્વાગત કરવું કે આપણે હાથમાં છે. બા સાહેબ ને બોલાવતા જમાડો એના હાથ ની અંદર તમે રાખડી બાંધો, ધર્મ નો ભાઈ બનાવો. બરાબર છે. અંગને આવેલ મહેમાન કોણ કે હરપાલ દે મકવાના, એને મારો જીભનો માનેલ ભાઈ બનાવો. ભલે બેન, કારણ કે કચ્છમાં મારે કોઈ સગા બેન નથી. ગુજરાત ને ધરતી માથે પગ મુકતા મને મારા સગા બેન મળી ગયા. તો બેન, આજે મને હાથે રાખડી બાંધો, હું તમને જીભના માને બેન બનાવું છું. ખુશીથી મને રાખડી બાંધો. આજે તો મારા માટે સોનાનો સૂરજ કહેવાય. આજે તો મારા હાથે રસોઈ બનાવી, ઠેઠ મારા રસોડે લઈ જઈ અને પછી તમને મારા હાથે જમાડું. એ બાંધુ રે વીરને રાખડી, પ્રેમ એટલો બધો મહાન હોય
કે ભાઈ ગરીબ હોય કે અમીર હોય બેન હયાતા એથી રાખડે બાંધન આ જગત નો ભાઈ બેન ને કઈક આપે છે પણ બેન તારા ભાઈ હડપાન દે પાહી અત્યારે કઈ નથી મારી બેન ભલે બેન આજ હરપાલ દે ભાઈ તારું કાપડું જ માથે અને મારી બેન ને જેદી કદાચ હરપાલ દે ના માથા ની જરૂર પડે ને તો હરપાલ દે ભગવાનો માથું દેતા નહીં અંત કાય બેન તારું કાપડું મારી પાસે જમા છે મારે રસોડે આય મારે તને આજે જમાડવો છે હાલ પ્રધાનજી નહીં મારું નામ નાનજી નાનજી હા આવેલ મહેમાન આપણો આશરો લીધો છે અને આજ એને કામ કરાવી તો કાલ પાટણ ની પ્રજા વાતો કરે કે આવેલ મહેમાન ને આશરો નથી આપ્યો પણ મહારાજ કાલી મજૂરી કરાવે છે 15 દિવસ થઈ ગયા 15 દિવસ થઈ ગયા છે મહેમાન જે કઈ પૂછતા પણ નથી પૂછતા નથી બરોબર છે કઈ કહેતા નથી હવે શું કરશું આપણે આવે એટલે આપણે પૂછવાનું બરોબર ને કોઈ મૂંઝવણ નથી ને બસ ખાઈ પી અને આનંદ કરો રાજ ની માલિકા હરપાલ દે ને નાની મોટી નોકરી મળશે ને મહારાજ તો જ તમારા રાજ માં રોકાશ નહીં 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 હરપાલ દે નહીં આજ હું તને નોકરી અપાવું કાલ પ્રજા વાતો કરે આવેલ મહેમાન ને કામ કરાવે કામ નહીં બાળાર જો મહેનત વગેરે તું ખાઈ ગોતી ભગવાનો નો હોય અમારા લોહીમાં એવી તાકાત છે મહારાજ કે મગવાડો ગોતી મહેનત વગેરે તું ખાઈ નહીં ગુજરાત ની ધરતી મૂકી પાછો કચ્છ ની ધરતી માથે જઈશ નહીં સીધડા સુમરા હારે લડી પ્રાણ આપી દઈશ નોકરી મળે ને તો તમારા રાજમાં રોકાય ભાઈ બંધ
પડે બાપુ એ ખાઈન બાલો ખાઈન કે કહું મહેમાન એમ કે છે હું ભગવાન મેને તો કે ખાવ નહીં તો બાપુ આપણે છે રાતે આપણે બાબરો ભૂત હુવા દેતો નથી એક કામ કરો ને આથમણા દરવાજે 4 વાગ્યા પછી નોકરી આપો ને મરી જાય ત્યાં બાપના દીકરા છે હા 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 અલે એલી મોકે તું કાયમ આવી ગયો હા જે મને વાત ભૂલી ગયો હતો ઈ તે યાદ કરાવી દીધી ઈ બાબરાનો આપણે ભાઈ છે હા તો આજ આવેલ મહેમાન ને આથમણા દરવાજે નોકરી આપી દી હા બસ બાબરો આવે ને આ બાબરાને લો મહેમાન મહારાજ મને નાની મોટી નોકરી આપો નગર મને જવાની રજા આપો ભોળે ભાઈબંધ જો તારે મકવાનાની મર્દાનગીરી બતાવી હોય તારે જો મકવાનાની મર્દાનગીરી બતાવી હોય તો મારા પાટણના 4 દરવાજા છે એમાં આથમણા દરવાજાની 4 પર નોકરી કરવાની છે રાત્રિના 12 થી 4ના ગાળાની અંદર અંદરનો માણસ કોઈ બહાર નહીં બહારનો માણસ કોઈ અંદરનો હોવો જોઈએ બોલી નોકરી બનશે મહારાજ એ નોકરી અરબાલ દે ને મંજૂર છે જો નોકરી તને મંજૂર હોય તો લે સમશે આજ હું તને અત્યારથી નોકરી આપું છું હવાની કસીનો મને જવાબ આપશો કે અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ કોઈ અંદરનો હોય પ્રધાનજી મહેમાન ને હા 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 મહારાજ આજ મને સુમશે રાતમાં આપી છે હા એવી ન્યાય નીતિ ધર્મથી નોકરી કરીશ કે ઇતિહાસના બાને હરપાલ દેનું નામ અમર થઈ જાય પણ મહારાજ રાત્રિના 12 વાગ્યા પછી પાટણનો મહારાજ કરણ વાઘેલો આવશે ને મહારાજ હા તો પણ પાટણનો દરવાજો નહીં ખુલે મહારાજ ભાઈબંધ વાહ જેવો મારે ભાઈબંધ જોતો એવો જ મને જડી ગયો કદાચ રાત્રિના 12 ના સમય પછી કદાચ હું આવી તો મારી માટે દરવાજા બંધ હોવા જોઈએ મહારાજ રાત્રિના 12 વાગ્યા પછી મારો છોકરો ત્રીજા નંબરનો નાનો હતો ડબલો લઈ નીકળે ને તો દરવાજો ન ગાળતા એ કેવો હાર ભલે પાટણના મહારાજ 12 વાગ્યાનો સમય થવાની તૈયારી આજ મારી નોકરીનો પહેલો દિવસ નોકરી કરું નામ અમર થઈ જાય તો આજ રાત્રિના 12 વાગ્યાની તૈયારી છે આજની મારી નોકરી ઉગમના દરવાજે હે માં દેવી મરમરા હરપાલ દેની લાજ તારે હાથ છે માણસ ને ભૂત ને કોઈ દુશ્મની હોય નહીં
શા માટે તારે એને દુશ્મની છે? તારે પણ સાંભળવું છે. હું એક કેશવ ગોર હતો, નામ હતો, અને મારી એકની એક બેનને અને ખૂન કરી નાખ્યો. એનો વેરનો બદલો લેવા માટે મકવાણ આને હટાવવો પડશે. તારે પણ જોવું છે તો આવ મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા બાબરા. ચાર ચાર વર્ષ સુધી લડાઈ કરી, નથી બાબરો મને તાબે થતો કે નથી બાબરા ને વંશ થતો. પાટણ ના મહારાજ કરણ વાઘેલા એ જો ભૂલ કરી હોય તો પાટણ ના મહારાજ ને મારે બે શબ્દ કહેવા છે. તો હાલ પાટણ ના મહારાજ ને બે શબ્દ થી સમજાવું. જય દેવી માં. હરપાલ ને મોકલ્યો છે આઠમણા દરવાજે. બાબરો ભૂત આવ્યો હોય ને ઘોર સંગ્રામ યુદ્ધ થયું હોય, કા હરપાલ ને મરી ગયો હોય અને કા બાબરો બિન ભાગી ગયો હોય. બાપુ સમજો એક વાત નું સુખ થયું, ઈ ભલે મરી જાય આપણે કલસા કરવાના. મને તો એન સુખી તો મિંદર આવે છે હો. અને બાપુ હે ઇંગ્લિશ નહી આવું એટલે નહી દારૂ દારૂ મને મહેમાન મહેમાન આવો આવો હરપાલ દે આવો. બાબરા નામ નો ભૂત આવ્યો મહારાજ, મારે અને બાબરા ને ભયંકર લડાઈ થઈ. ચાર વાગ્યા નો ઘર થયો, તમને હરપાલ ને હવે સત્ય હકીકત મારે કેવું જ પડશે. આજ તે તારા સોગંદ વિધાન મને બાંધી લીધો છે. સત્ય હકીકત જે પાટણ ના પાધર માં જે ઇતિહાસ બની ગયો છે મારે કેવું જ પડશે. એક દિવસ નો સમય દારૂ પીને મારો અશ્વ ખેલવા માટે ગયો હતો તો કોઈ પણખટ ને આરે કોઈ બ્રાહ્મણ ની દીકરી પાણી ભરતી હતી જેનો જબરદસ્તી મેં હાથ ડાલ્યો હતો. એટલી જ વારમાં મારા
રાજ નો મુનિમ જમણો હાથ કેશવ બ્રાહ્મણ આવી ગયો મારે ને કેશવ ને ઘોર સંગ્રામ યુદ્ધ થયું યુદ્ધ ની અંદર કેશવ ની સગી બેન ચંપા નું મારા હાથ થી ખૂન થયું આજ બેન નો બદલો લેવા માટે કેશવ મારી સામે લડાઈ કરી રહ્યો હતો તો કેશવ નું પણ મારા હાથ થી ખૂન થયું એક તો સ્ત્રી હત્યા બીજી બ્રહ્મ હત્યા કેશવ મરતા મરતા બોલતો ગયો મહારાજ હું તો એક બ્રાહ્મણ નો દીકરો છું જીવતા તને કઈ કરી શક્યો નહીં મરીશ બ્રહ્મ રાક્ષસ બાબરો ભૂત બનીશ અને પાટણ ના એક એક કાંગ ને સ્મશાવીશ તો બાબરો કોઈ બીજો નથી પણ બ્રાહ્મણ નો દીકરો જેનું નામ કેશવ બ્રાહ્મણ છે બસ માતાના મહારાજ આજ તમને સમજાવું છું